एक मित्रों धोरण नौ विषय गुजराती व्याकरण एकम एक ध्वनि श्रेणी संज्ञा विशेषण ने सर्वनाम एम ध्वनि श्रेणी में अपने क्षना जोड़ाक्षर गुणन जोड़ाक्षर तिरना जोड़ाक्षर और दना जोड़ाक्षर अपने जोई गया था। आ चार चार जोड़ाक्षर तमारे तमारे नोटबुक में लखवाना अने तैयार पण करवाना। हवे आपणे जोईए आजे धनो जोड़ाक्षर। તો તમે આની જોડાક્ષર જુદા પાડી શકશો।
તો આવશે નહીં એટલે યાદ રાખવાના જોડાક્ષર જ યાદ રાખવાના અહીંયા તનો જોડાક્ષર છે બરોબર તો શું આવશે ધ તા તો હવે અધની જગ્યાએ બીજો કોઈ પણ શબ્દ તમને પૂછે અધની જગ્યાએ યોદ્ધા પૂછે તો એટલે હું લખું યોદ્ધા બરોબર તો શું થશે યોદ્ધા ઓ બરોબર ક્રિયાવસ્થા ઓ પછી ધા તનો જોડાક્ષર ઓ ધા ઉચ્ચારણ કરો એમાં જ તમારે ખબર પડી જાય આપણે પાછળ ર બોલીએ છીએ ને બરાબર ધ્રમાં આપણે ર બોલીએ છીએ તો ઉચ્ચારણ શુદ્ધ ઉચ્ચારણ કરીએ તો આપણને પાછળના જોડાક્ષર તરત આવડશે એટલે ઉચ્ચારણમાં આવડી જશે ગોખાણ તમારે જોવું પડશે નહીં જે શબ્દો ઉપર એક હોય એ શબ્દની આગળ આપણે લગાવવાનું પાછળ લગાવવાનું
नथी तोरता कोता अ सर्प પછી જોઈએ સૂર્ય સૂર્ય તો સર્વતા અહીંયાથી લીધો છે એટલે આપણે શું કરશું મોટું કરશું લીધો છે ને એટલે પછી જો ગ્રેપ જેની પર છે એ ક્યાં ઉપર છે એટલે અહીંયા આગળ પહેલાં ય પહેલાં ગામ ય વત્તા બરાબર એની ઉપર ગ્રેપ છે એટલે એની પહેલાં આપણે શું લખ્યું બરોબર એટલે યાદ શું રાખવાનું જે શબ્દ ઉપર રેપ હોય એ શબ્દની આગળ આપણે ર લખવાનો છે પાછળ લખવાનો નથી હવે જોઈએ નિર્ભય નિર્ભય તો ન વત્તા ઈ જો અહીંયા કઈ નાની કરવાની કેમ કારણ કે અહીંયા શું છે રસોઈ છે નિર્ભય નથી રસોઈ છે ત્યાં આપણે નાની કરવાની પછી હવે કયા શબ્દ ઉપર એક છે તો ભવ ભવ ઉપર એક છે એટલે અહીંયા શું આપશે ર પછી આપશે અવત્તા અને ય નિર્ભય બરાબર જો ની ન વત્તા ઈ પછી ભવ ઉપર એક હતો એટલે ભવ ઉપર એક છે ત્યાં આગળ આપણે બન્યા ર કરવાનું અને ભ વત્તા અવત્તા ય પછી સ્પર્શ સ્પર્શ ક્રિયા તો સ્પર્શમાં સ લખો છે જેમાંથી કોઈ સ્વર છૂટો પડશે નહીં તો સ પછી વત્તા અ વત્તા અ વત્તા અ હવે સ ચેની ઉપર એક છે સ ઉપર એક છે ને તો આગળ શું આવશે વત્તા સ બરાબર હવે આટલું યાદ રાખવાનું કે જે શબ્દો ઉપર રેફ હોય એની આગળ તમારે ર કરવાનો છે પાછળ કરવાનો નથી હવે આપણે જોઈએ આ હા બરાબર ક્ર હવે શું બોલાય ક તો બરાબર ક ર અને પછી વત્તા કયો ક્ર એટલે અ ના આવે પહેલાં પહેલાં શું આવે ર આવે અને પછી આવે ન પછી વ્રજ તો વ્રજમાં શું આવશે અ ર અ વત્તા ચ વ્રજ બરાબર આ રીતે આપણે લખવાનું છે પછી પ્રત્યે પ્રત્યે તો અ વત્તા ર વત્તા અ પ્ર પછી તો અડધો છે એમાંથી સ્વર છૂટો પડશે નહીં અડધા અક્ષરમાંથી ક્યારે સ્વર છૂટો પડે નહીં જે આપણે અહીંયા કરો તો જ રાખવાનું એ ય વત્તા પ્રત્યે જો આ ક્રમવાળા જે હવે અહીંયા વ્રજ છે એની પર વજ્ર આપીએ તો વજ્ર તો શું થશે વત્તા અ પછી જ વત્તા ર વત્તા અ વજ્ર બરાબર આ વ્રજ અને આ વજ્ર એટલે આપણે જોવા કે જે શબ્દને અહીંયા બોલા એ શબ્દની તરત જ ર મૂકવાનો પછી સ્વર મૂકવાનો છે બરાબર આ રીતે લખાય નહીં જ વત્તા અ વત્તા ર આ લખે તો શું થાય ખોટું પડે આ સાચું જ્ર જથી તરત ર બોલે છે એટલે જ વત્તા ર વત્તા અ તો આપણે અહીંયા દરેક નિયમ જોઈ લો બરાબર હવે થોડાક સ્વર વ્યંજનો છે એ આપણે જોઈ લઈએ એકવાર એને જોઈ લઈએ છૂટા પાડીએ પછી આગળ આપણે ચાલુ કરીએ
आश्रय आश्रय बरो आसु जे आ तो त्या नो आज रहसे अबे स तो सो से स वत्ता र वत्ता अ स नो जोडा छतो तो स वत्ता र वत्ता अ બરોબર અક્ષરનો જોડાક્ષર છે અહીંયા જો અક્ષર તો સ વત્તા ર વત્તા ખ અને ય તો ય આશ્રય પછી આપણે જોઈએ રાષ્ટ્ર રાષ્ટ્ર તો ર વત્તા આ વત્તા સ બરોબર જો સ અર્ધો છે એટલે અહીંયા સ વત્તા થશે નહીં સ નો સ જ રહેશે ટ્ર તો શું આવશે રાષ્ટ્ર પછી લઈએ ગણિત ગણિત તો ગ એને રંગના નામ તમે ઓળખાવાના હોય
કે પતંગ લાલ છે, લાલ નીચે અંડરલાઈન કરી તો એ લાલ રંગવાચક સંજ્ઞા, એ તમને આવડશે જ. એટલે આપણે અત્યારે અહીંયા ધોરણ નવમાં છ સંજ્ઞાના પ્રકાર આપણે ભણવાના છે. અને એક સાર્વનામિક સંજ્ઞા, સાર્વનામિક સંજ્ઞામાં શું હોય તો મારી, તમારી, અમારી આવું બધું હોય એ સાર્વનામિક કહેવાય. બરાબર, સાર્વનામિક એટલે મારી તમારી જે આવતું હોય એને કહેવાય સાર્વનામિક સંજ્ઞા. પણ એ સાર્વનામિક સંજ્ઞા છે એ પરીક્ષામાં ઓછી પૂછાશે, પણ છતાં હું એને તમને લખાવી તો દઈ શકું. તો હવે આપણે જોઈએ સંજ્ઞા અને તેના પ્રકાર. ભાષાના જે શબ્દો દ્વારા કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે ક્યારેનો નિર્દેશ થાય તેને સંજ્ઞા કે નામ કહે છે. જો હવે આપણે અહીંયાની સંજ્ઞાની વ્યાખ્યા લખીએ. ભાષાના જે શબ્દો દ્વારા પણ સંજ્ઞા એટલે શું, તો ભાષાના જે શબ્દો દ્વારા, ભાષાના જે શબ્દો દ્વારા કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, વસ્તુ, કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે ક્યાંનો નિર્દેશ થાય, તેને સંજ્ઞા કે, તેને સંજ્ઞા કે નામ કહે છે. ભાષાના શબ્દો દ્વારા કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે ક્યારેનો નિર્દેશ થાય તેને કહેવાય સંજ્ઞા. બરોબર, વ્યક્તિ કે વસ્તુના અર્થમાં વધારો કરે, કોઈ વ્યક્તિ કે વસ્તુના અર્થમાં વધારો કરે એને કહેવાય સંજ્ઞા. હવે સંજ્ઞા હોય, સંજ્ઞા કે નામ લિંગ ધરાવતા હોય છે. બરોબર, સંજ્ઞા કે નામ લિંગ ધરાવતા હોય છે. લિંગ ધરાવતા સંજ્ઞા કે નામ લિંગ ધરાવતા હોય છે. લિંગ આપણે ઘણી ગયા ગુજરાતીમાં, કેટલા લિંગ છે? ત્રણ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. અને વચન કેટલા છે ગુજરાતીમાં? બે, એક વચન અને બહુવચન. સંસ્કૃત આવ્યું, સંસ્કૃતમાં ત્રણ વચન આવે, એક વચન, દ્વિવચન અને બહુવચન. પણ ગુજરાતીમાં તો આપણે બે જ વચન આવે, એક વચન અને બહુવચન. હવે વિકારી સંજ્ઞા, તો વિકારી સંજ્ઞા કોને કહેવાય? હવે જો આ વિકારી સંજ્ઞા એ સંજ્ઞાનો પ્રકાર છે. પરીક્ષા એવું નહીં પૂછાય કે વિકારી સંજ્ઞા ઓળખાવું. બરોબર, પણ આપણે જોઈ લઈએ કે વિકારી સંજ્ઞા કોને કહેવાય. તો વિકારી સંજ્ઞા લિંગ કે વચન અનુસાર, લિંગ કે વચન અનુસાર, લિંગ કે વચન અનુસાર જે સંજ્ઞાનું રૂપ બદલાય, જે સંજ્ઞાનું રૂપ બદલાય તેને વિકારી સંજ્ઞા કહેવાય. તેને વિકારી સંજ્ઞા કહેવાય. વચન અનુસાર જે સંજ્ઞાનું રૂપ બદલાય તેને વિકારી સંજ્ઞા કહેવાય. દાખલા તરીકે હું એમ કહું કે છોકરો, તો પુલ્લિંગ હોય તો છોકરો થાય, સ્ત્રીલિંગ હોય તો છોકરી થાય, નપુંસકલિંગ હોય તો છોકરું થાય. એટલે લિંગ અને વચન અનુસાર બદલાય છે ને એમાં, છોકરો, છોકરી, છોકરો. બરાબર, એને કહેવાય વિકારી સંજ્ઞા. પછી વાંદરો, વાંદરી, વાંદરું. બરાબર, પછી કાંસકો, કાંસકી બદલાય છે ને,
लिंग प्रमाणे जे शब्द बदलाय એને કહેવાય વિકારી સંજ્ઞા લિંગ બરોબર આટલું ખાસ યાદ રાખવાનું કે લિંગ પ્રમાણે લિંગ અને વચન પ્રમાણે જે શબ્દ બદલાય એને કહેવાય વિકારી સંજ્ઞા દાખલા તરીકે આપણે એમ કહીએ કે બાળકનું તો જો એક વચનમાં બાળકનું લઈએ તો નપુંસકલિંગ અને બાળકના બહુવચનમાં બાળકના કરીએ તો પુલ્લિંગ થાય બરોબર એટલે યાદ શું રાખવાનું કે લિંગ અને વચન અનુસાર જે સંજ્ઞાનું રૂપ બદલાય તેને કહેવાય વિકારી સંજ્ઞા હવે જોઈએ અવિકારી સંજ્ઞા જે આપણે નિયમ પ્રમાણે આમાં જોઈ અને જે જોડાક્ષર આપતા હોય
એ જોડાક્ષર ધ્યાનમાં રાખીને આપણે સ્વર વ્યંજન જુદા પાડવાના. બરાબર, એટલે ઉંભરમાં હવે જો તમે સંજ્ઞાનું સંજ્ઞાનું લખો પછી આ ઉંભર એની નીચે જ તમારે લખવાનું છે, એચ ડબલ્યુ કરી અને નીચે જ આ શબ્દના સ્વર વ્યંજન જુદા પાડવાના છે.